ધોરણ છ ચેપ્ટર નવ માહિતી નો નિયમ અને એમાં આપણે સ્વાધ્યાય 9.1 જોયું હતું. આજે જોશું સ્વાધ્યાય 9.2. તો એમાં આપણે પેલા જોયું હતું ચિત્ર આલેખ અને લંબ આલેખ વિશે. તો ચિત્ર આલેખ આપણે 9.1 ની અંદર શું જોયું હતું, તો કે તમને ચિત્ર આલેખ આપેલા હોય એના આધારે શું જોયું હતું, પ્રશ્નના જવાબ. હવે આની અંદર તમારે શું કરવાનું છે કે તમારે ચિત્ર આલેખ એ બનાવવાનો છે અને એના આધારે શું કરવાનું છે, તો કે પ્રશ્નના જવાબ એ આપવાના છે. તો પેલું કીધું છે પાંચ ગામના પ્રાણીઓની સંખ્યા નીચે મુજબ છે. હવે પાંચ ગામમાં એ પાંચ કયું છે, ગામ એ, ગામ બી, ગામ સી, ગામ ડી અને ગામ ઈ. તો અહીંયા આપણે લખી નાખીએ પહેલા ગામ એ, ગામ બી, ગામ સી, ગામ ડી અને ગામ ઈ. પાંચ ગામ છે. હવે કીધું છે કે એક ચિહ્ન એટલે કે આ ચિહ્ન છે એના બરાબર તમારે કેટલા પ્રાણી લેવાના છે, તો કે આ ચિહ્ન બરાબર આપણે 10 પ્રાણીઓ લેવાના છે. મેં તમને ચિત્ર આલેખની સમજૂતી વખતે સમજાવ્યું હતું કે તમારે મોટામાં મોટી સંખ્યા હોય એને દર્શાવવી હોય તોય ચિત્ર આલેખમાં દર્શાવી શકીએ. પણ આપણે શું દર્શાવવું પડે, તો કે તમે જે અહીંયા ચિહ્ન અથવા તો જે ચિત્ર વાપરો છો એ ચિત્ર બરાબર આપણે શું લઈ લેવાની, તો કે અમુક સંખ્યા તમે લઈ લ્યો બરાબર. પછી તમે ગમે એવી મોટી સંખ્યા હોય તો એ તમે દર્શાવી શકો. તો અહીંયા શું કરવાનું છે, તો કે આ ચિત્ર આપણે દોરશું, આ ચિહ્ન એના ઉપર શું લેવાનું, તો કે એના બરાબર 10 પ્રાણી લેવાના છે. તો તે રીતે આ પ્રાણીઓનો ચિત્ર આલેખ તૈયાર કરી અને નીચેના પ્રશ્નના જવાબ આપો. હવે પહેલા ગામ એમાં કેટલા છે, 80. હવે 80 છે, આ ચિહ્ન આપણે કરવાનું છે. એક ચિહ્ન બરાબર કેટલા છે, 10. તો એક બરાબર 10 ચિહ્ન છે બરાબર, એટલે કે 10 ચિહ્ન બરાબર એક ચિહ્ન કરવાનું. તો 80 એ કેટલા થશે, તો 80 ભાંગ્યા આપણે 10 કરીએ કેટલા, 8. તો ગામ એની અંદર કેટલા ચિહ્ન કરશું આપણે, 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે એવી જ રીતે ગામ બીની અંદર કેટલા છે, 120. આપણે એક ચિહ્ન બરાબર 10 લેવાના, તો કેટલા થશે, 12. તો આની અંદર કરશું 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને છેલ્લું 12. પછી ગામ સી એની અંદર કેટલા છે, 90. એટલે કેટલા કરશું, એક ચિહ્ન એ 10 છે તો 9, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પછી છે ગામ ડી એની અંદર કેટલા છે, 40. 40 છે, તો અહીંયા કેટલા છે, 10 પ્રાણી, તો કેટલા આવશે, 4. 1, 2, 3 અને 4. અને છેલ્લું છે ગામ ઈ એની અંદર 60 છે, તો કેટલા આવશે, 6. 1, 2, 3, 4, 5 અને 6. હવે આપણે આલેખ દોરી લીધો બરાબર. હવે એક ચિત્ર બરાબર આપણે શું લેવાનું, 10 પ્રાણી લેવાના. એટલે જો 10, 20, 30, 40, 50, 60, 70, 80 થઈ ગયા, 80 બરાબર. હવે પ્રશ્નના જવાબ, પહેલું, ગામ ઈ માટે કેટલા ચિહ્નો દર્શાવવા પડશે, ગામ ઈ ગોતો. કેટલા ચિહ્નો છે એની અંદર, 1, 2, 3, 4, 5 અને 6. તો અહીં લખવાનું ગામ ઈ માટે 6 ચિહ્નો દર્શાવવા પડશે. પછી છે ક્યાં ગામમાં સૌથી વધુ પ્રાણી છે, તો જો ક્યાં ગામમાં, તો કે ગામ બીમાં. એમાં ખબર પડે આપણને ચિહ્ન સૌથી વધારે દર્શાવ્યા છે અને આમે ગામ ઈ આમાં જોવો તો કેમાં વધારે છે, ગા બી ની અંદર. તો લખવાનું ગામ બીમાં સૌથી વધુ 120 પ્રાણીઓ છે. હવે કીધું છે કયા ગામમાં વધુ પ્રાણી છે, ગામ એ કે ગામ સી. હવે એ તમે ચિત્ર આલેખ ઉપરથી કરી શકો અને આની ઉપરથી કરી શકો, ગામ એમાં કે ગામ સીમાં. તો ગામ એમાં 80 છે, ગામ સીમાં 90 છે, તો કેના વધારે છે, ગામ સીમાં. તો લખવાનું ગામ સીમાં વધુ
પ્રાણીઓ છે. કેટલા થશે વધારે? તો કે 90 - 80 = 10, એટલે કે 10 પ્રાણીઓ ગામ સીમા વધારે છે. પછી છે દાખલા નંબર 2. નીચેના કોષ્ટકમાં શાળામાં જુદા જુદા વર્ષના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે, કે વર્ષ 1996 ની અંદર 400, 1998 માં 535, 2000 માં 472, 2002 માં 600 અને 2004 માં 623. હવે શું કરવાનું છે કે એક ચિહ્ન, એટલે કે તમારું આવું ચિહ્ન દોરવાનું છે. આ ચિહ્ન બરાબર કેટલા વિદ્યાર્થી લેવાના છે? તો કે 100 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે આ વિદ્યાર્થીઓનો ચિત્ર આલેખ તૈયાર કરો અને એના આધારે પ્રશ્નના જવાબ આપો. હવે કયા કયા વર્ષ છે એ આપણે લખીએ. પહેલા 1996, 1998, 2000, 2002 અને 2004. હવે પહેલા કેટલા છે? 400. હવે જો 400 છે તો 1 = 100 વિદ્યાર્થી છે, બરાબર? તો આપણને ખબર પડી છે આમાં કેટલા ચિહ્ન કરવા પડશે? 4. પણ અમુકમાં જો અહીંયા જ છે 535 છે, બરાબર? તો 501 માં 100 છે, તો 105 500 થી કરે પછી આ 35, તો એના માટે શું કરવાનું? આપણે અડધું કરવાનું. બીજું તો એ શું થાય? તો કે આપણે અહીંયા લખી શકીએ કે આ ચિહ્ન બરાબર કેટલા? 100. આના બરાબર આપણે કયું ચિહ્ન કરી નાખવાનું? અડધું કરી નાખવાનું. તો પહેલાનું આપણે જોઈએ 400, તો આમાં તો બરાબર જ છે, 1 એ 100 વિદ્યાર્થી છે, તો 400 એ કેટલા થશે? 4. તો આપણે અહીં કેટલા ચિહ્ન કરશું? આપણે 4. બરાબર. પછી છે 1998 ની અંદર 535, તો આપણે 500 લઈએ તો કેટલા થશે? 5. અને બાકીના 35 છે એના માટે કેટલું કરવાનું? અડધું કરવાનું. તો પહેલા આપણે 5 કરીએ, બરાબર? આ 5 થઈ ગયા ને ઓલા માટે અડધું, અડધું એટલે આપણે આવી રીતના અડધું જ દોરવાનું એક સાઈડ જ. બરાબર. હવે છે 2000, એની અંદર કેટલા? 472. દા 72 ધ્યાનમાં ન લઈએ, પહેલા કેટલા? તો કે 400. 400 એટલે કેટલા થશે? 1 એ 100 છે તો 4, અને 72 માટેનું 1 અડધું. તો પહેલા આપણે 4 કરીએ. અને 72 માટેનું અડધું આની જેમ. પછી 2002 ની અંદર કેટલા છે? 600. તો અહીંયા 100 છે તો કેટલા થશે? 6. બરાબર. પછી છેલ્લું 623, તો 600 એટલે 6 થાય, 23 માટે અડધું. બરાબર. આ ચિત્ર આલેખ થઈ ગયો. હવે પ્રશ્ન છે, વર્ષ 2002 ના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની જરૂર પડશે? તો 2002 માં જો કેટલા છે? 1, 2, 3, 4, 5 ને 6.
કેટલા ચિહ્નની જરૂર પડી? છ. શું કામ એને? કારણ કે 2002માં કેટલા વિદ્યાર્થી છે? 600. તો એ લખવાનું વર્ષ 2002માં 600 વિદ્યાર્થી હોવાથી છ ચિહ્નોની જરૂર પડશે. પછી 1998ના વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા માટે કેટલા ચિહ્નની પડશે જરૂર? તો 98ની અંદર જો 1 2 3 4 5 પાંચ આખા છે ને એક અડધું છે. કેટલા છે અહીંયા? 535. તો અહીં લખશું 1998ના વર્ષની વર્ષના વિદ્યાર્થીઓ દર્શાવવા 5 આખા ચિત્ર અને એક અડધું ચિત્ર ની જરૂર પડશે. કારણ કે 1998માં 535 વિદ્યાર્થીઓ છે. હવે એમાં જે આપણને બી કીધું છે કે દરેક ચિહ્ન 50 વિદ્યાર્થીઓ દર્શાવે તે રીતે બીજા કોઈ ચિહ્નને પસંદ કરીને બીજો ચિત્ર આલેખ તૈયાર કરો. આપણે આગળનામાં શું કર્યું હતું? તો કે 100 વિદ્યાર્થી પસંદ કર્યા, હવે આમાં 50. તો આપણે લખીએ પહેલા 1996 2002 અને 2004. હવે પહેલામાં કેટલા છે? 400 અને અહીંયા કેટલા છે? 50. તો આપણે જોઈએ છેદ ઉડાડીએ બરાબર. તો 400ના છેદમાં 50 તો 00 ગયા, 5 8 40. તો કેટલા ચિહ્નો કરવા પડશે? 8. 1 2 3 4 5 6 7 અને 8. હવે પછી છે 535. તો આપણે 500 લઈએ બરાબર, અથવા તો અહીંયા છે 535 અને 50. તો 500ના છેદમાં 50, તો 5 10 કેટલા થશે? 50. એટલે એ 10 તો થયા, બાકીના કેટલા છે? 35. તો એના માટે શું કરવાનું? અડધું, એટલે આ 10 અને પછી 11નું કેવું? અડધું. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11મું અડધું. પછી છે 2000, એની અંદર 472 છે બરાબર. તો ક્યાં સુધી છેદ ઉડશે? 450 ભાંગ્યા 50, મીંડું મીંડું ગયું, 5 9 45. તો 50 અને પછી અહીંયા કેટલા છે? 72. તો એ બાકીનું જે વધ્યું એમનું અડધું કરવાનું, એટલે 9 આખા અને બાકીનું અડધું. 1 2 3 4 5 6 7 8 9 અને 10મું અડધું. પછી છે 2002ની અંદર 600. તો 600 ભાંગ્યા 50 કરીએ તો 00 ગયા અને 12 5 60. તો કેટલા આવશે? 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. પછી છે 623. તો આપણે હમણાં 600નું કર્યું, કેટલા આવ્યા એમાં? 12 અને બાકીના જે 23 વધ્યા એના માટે અડધું, એટલે કે 13મું અડધું કરવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13મું અડધું બરાબર. હવે તમે કીધું છે કે બે આલેખ દોરાઈ ગયા, હવે ચિત્ર એ માં દોર્યો તો એ ચિત્ર આલેખ અને ચિત્ર બી માં દોર્યો તો એમાંથી કયો ચિત્ર આલેખ વધુ માહિતીપ્રદ હશે? એમાં 100 વિદ્યાર્થી લીધા હતા, આમાં 50 વિદ્યાર્થી લીધા. 100 લીધા એટલે શું થાય કે 29 વધી જાય અને આ 50 છે, ભલે આમાં આપણને ઓલી રીતનું થયું બરાબર. અને ચિત્ર આલેખ એ કેવો થાય છે? મોટો, એટલે આમાં સીધા 100 વિદ્યાર્થી થઈ જતા હતા તો શું થઈ જતું હતું? 400 છે તો અહીંયા 100 હતા તો સીધા 4 કર્યા. આમાં આપણે કેટલા કર્યા?
આઠ કર્યા. પણ તોય આમાં શું છે તો કે નાની નાની ઓછા વિદ્યાર્થી લીધા છે એટલે વધારે સારો કયો થશે? આ તો અહીંયા આપણે લખી નાખીએ કે ચિત્ર આલેખ એ અને ચિત્ર આલેખ બી માંથી ચિત્ર આલેખ બી વધુ માહિતીપ્રદ હશે. શું કામ એને? કારણ કે ચિત્ર આલેખ એમાં 100 વિદ્યાર્થીઓ અને ચિત્ર આલેખ બીમાં 50 વિદ્યાર્થીઓ ની ગણતરી કરી.